तो ચાલો જાણીએ કે આ દરરોજ વપરાતું લસણ આપણે ઘરમાં કઈ રીતે ઉગાડી શકીએ। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, લસણ એવી વસ્તુ છે જે લગભગ દરેકના રસોડાની અંદર વપરાશમાં લેવાય છે। હવે તો એવો જમાનો આવી ગયો છે કે લોકો નાના નાના કુંડાઓમાં ઘરની સામગ્રી જેમનો આપણે વારંવાર ઉપયોગ કરતા હોય એ ઘરમાં જ ઉગાડે છે, મિની ગાર્ડન કિચન બનાવી દે છે। તો ચાલો જાણીએ કે આ દરરોજ વપરાતું લસણ આપણે ઘરમાં કઈ રીતે ઉગાડી શકીએ। તો ચાલો જાણીએ કે દરરોજ વપરાશમાં લેવાતું આ લસણને આપણે ઘરમાં કઈ રીતે ઉગાડી શકીએ। તો જ્યારે પણ તમે લસણનો છોડને ઉગાડવા વિચારી રહ્યા છો તો તમારે ખાસ કરીને બીજ, માટીનું કુંડું, ગ્રો બેગ, ખાતર, માટી અને પાણીની જરૂર પડશે। હવે તમારે બીજ પણ લાવવા પડશે। તો કિચન ગાર્ડનમાં જ્યારે તમે કોઈ પણ ફળ, ફૂલ, શાકભાજી ઉગાડવાની શરૂ કરો છો તો સૌથી પહેલાં બીજ ખરીદવા પડશે। હવે આના માટે તમે જે બીજ ખરીદી રહ્યા છો તે સાચું હોવું જરૂરી છે। હવે ઘણીવાર કેવું થાય છે કે લોકોને શાકભાજી તો ઉગાડવા છે પરંતુ એના માટેના જે બીજની જરૂર છે તેની ઓળખ જ નથી। હવે ઘણીવાર આપણે ખોટા બીજ નાખી દઈએ છીએ એટલે જોઈએ તેવું શાકભાજી ઉગી નથી શકતું। આના માટે તમારે સૌથી પહેલા બીજ ભંડારમાં જઈને લસણના બીજ ખરીદવા પડશે। હવે લસણના બીજને તમારે એક નહીં પરંતુ ત્રણ અલગ રીતે રોપવાના છે। સૌથી પહેલા તમે બીજ અને માટી લઈ લો। ધ્યાન રાખજો કે માટીનું કુંડું જ તમે ઉપયોગમાં લો છો। હવે કુંડું લઈ લો અને એમાં થોડી માટી ભરી દો, થોડા લસણના બીજ અંદર નાખી દો, ફરીથી ઉપરથી માટી નાખી દો। હવે આ જે કુંડું છે તેને 2-3 દિવસ માટે તડકામાં રહેવા દો, પાણી મિક્સ કરી દો, 1-2 ઇંચની ઊંડાઈમાં આ બીજને દબાવી માટીને બરાબર કરી લો અને બાદમાં 1-2 કપ જેટલું પાણી નાખી દો। જો મિત્રો તમે 3-4 કિલો લસણની ખેતી કરવાનું વિચારતા હો તો 20 રૂપિયાનું ખાતર તમને થઈ જશે। હવે આ ખાતરને અને માટીને ઊંડાની અંદર થોડી થોડી ખોદી દો, થોડું ખાતરને પણ એડ કરતા રહો। હવે આમ કરો એટલે પ્રોપર એક લેયર થઈ જશે। હવે આ જ પ્રક્રિયાથી તમે ઘરમાં લસણનો છોડ રોપી શકો છો। જો તમે આ પ્રક્રિયાથી લસણનો છોડ રોપશો તો લસણ ફટાફટ થઈ જશે અને તમારે બહારથી લસણ લાવવાની જરૂર નહીં પડે। તો જો તમે પણ ઘરની અંદર જ લસણના બીજ લાવીને લસણ રોપવા ઈચ્છતા હો તો આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો। લસણનો છોડ તમે માટીના કુંડામાં આ રીતે સરળતાથી રોપી શકો છો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com।